ગાંધીનગર ખાતે એક બકરાની વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં, જેને લઈને દિયોદર પોલીસ એક્શન મોડમાં આવી છે અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે કે જ્યાં દિયોદર પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી છે. અત્યારે જે વિડીયો વાયરલ હતો તેને લઈને અહીં ગૌ ભક્તો પણ, જે ગૌરક્ષકો છે એ પણ અહીંયા પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો છે કે જ્યાં લગ્નના માં અને આ બલી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને જે ગૌરક્ષકો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ આપ જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો છે જ્યાં લગ્નના માંડવે જાહેરમાં, આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે અત્યારે હાલના કે જ્યાં લગ્નના માંડવે જે અને તેનો વિડીયો છે બરોબર, જે અહીં પોલીસ સાથે જે પહોંચે છે લોકો અને જેને લઈ અહીં આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે લગ્નના માંડવાના. અહીં આ લગ્નના માંડવે જ્યારે આ છે લગ્ન નો માંડવો અને જ્યાં માંડવે જયારે વિડીયો વાયરલ થયો હતો ત્યાં આગળ અમે જે વિડીયોને લઈને જે ગૌરક્ષકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દિયોદરના ટાઉન વિસ્તારમાંથી. અને આ ટાઉન વિસ્તારમાં જે લગ્નના માંડવે પોલીસ પણ અહીંથી જે વ્યક્તિ ચૂકી છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે દિયોદર ટાઉન વિસ્તારથી, અને જે તો તેને પણ પોલીસ લઈ ધરપકડ કરીને રવાના થઈ ચૂકી છે. અહીં ગૌ ભક્તો જે પહોંચ્યા છે અને જે સમાજના જે યુવક હતો જેણે તલવાર દ્વારા ચડાવી હતી તેને લઈ જે ગૌ ભક્તો એક રોષ જોવા મળી રહ્યો છે કે અત્યારે હાલની તારીખમાં જે ગૌ માતાના નામના નારા લાગી રહ્યા છે. અત્યારે શું કહેશો, આજે દિયોદર ટાઉન વિસ્તાર જે ગૌરક્ષકો છે હિન્દુત્વમાં રોષ ફાટી નીકળ્યો છે, શું કહેશો? ખરેખર આજે બલિના નામે જે આ બકરાને જે ચડાવવામાં આવે છે બલિ, આ બલિ કોઈ માતાજી લેતી નથી. આ કાયદેસર હિન્દુત્વને એક લજાડવાનો ધંધો કરી રહ્યા છે. આ લોકો એમના મોજ શોખ માટે આ બકરાઓનો ઉપયોગ કરી રહ્યા છે અને જે હિન્દુત્વના જે લોકો છે ગૌરક્ષકો છે એમનું એક જ કહેવું છે કે દિયોદર ટાઉન વિસ્તારમાં જે આ જાહેરમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ રોષના કારણે જ્યારે અહીં ગૌરક્ષકો પહોંચ્યા છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે. દિયોદર પોલીસ પણ હાલ તાત્કાલિક પહોંચી હતી અને જે ગૌરક્ષકની સાથે જ્યારે અહીં પહોંચી અને જે હત્યા કરનાર જે ધારાશી કરીને જે શીખ સમાજના યુવક હતા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને હાલ પોલીસ લઈને રવાના થઈ છે. આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે જે લગ્નના માંડવે જાહેર આને લઈ રોષ ફાટી નીકળતો હોય છે. અને આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે દિયોદર ટાઉન વિસ્તારના રામાપીર મંદિરની આજુબાજુના, જ્યાં લગ્નના માંડવે જ્યારે ખુશીમાં
બલિ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. ના હિન્દુત્વના તમામ ગૌ રક્ષકો છે તે અહીં પહોંચ્યા છે લગ્નના માંડવે, અને તમામ જે કાર્યવાહી છે તેને લઈ પણ દિયોદર પોલીસ પણ પહોંચી હતી. અને ધારાસિંહને હાલ જ, જે ધારાસિંહ નામનો યુવક છે, એને હાલ પોલીસે પકડી એરેસ્ટ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. અત્યારે હાલ શું જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે તો હજુ થોડા સમય પછી જ ખબર પડશે. પણ અત્યારે હાલ જ્યારે દિયોદર પોલીસે યુવકને ધરપકડ કરી લીધી છે અને તેને લઈને અત્યારે હાલ પોલીસ રવાના થઈ ચૂકી છે. આપ જોઈ રહ્યા છો આ સીધા દ્રશ્યો છે લગ્નના, જે માંડવે જે શીખ સમાજના લગ્ન હતા અને લગ્નમાં ખુલ્લે આમ જ્યારે આ જેને લઈને અત્યારે હાલ અહીં ગૌરક્ષક રમેશભાઈ ભાટી મારી સાથે જોડાયા છે. રમેશભાઈ શું કહેશો અત્યારે, આજ શું કહેશો? વાયરલ થયો તો અમે લોકો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવ્યા છીએ, આરોપીની ધરપકડ કરી અને પોલીસ લઈ ગયેલી છે. આ લોકોનો ધંધો આ જ છે, 4-5 ગાડી છે અને પશુની તસ્કરી કરવી રાત્રે અને દિવસે, અને આ લોકોનો આ જ ધંધો છે. સ્થાનિક માણસોનું કહેવું એવું છે કે આ લોકો બહુ માથા ભારે છે, એમની સામે કોઈ અવાજ ઉઠાવતો નથી. જે જાહેરમાં આપ જોઈ રહ્યા છો જે ગૌરક્ષકો છે કહી રહ્યા છે કે આ લોકો માથા ભારે છે અને તેમને અહીં આ શીખ સમાજના લોકો છે તેઓ હજુ પણ પોતાના આવેશમાં આવીને જે મીડિયા સાથે પણ એવી વાત કરી રહ્યા હોય તેવા જે લોકો સાથે ગૌરક્ષકો સાથે જે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હજુ પણ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો, શીખ સમાજના લોકો છે આવેશમાં આવી ઉગ્રતાથી વાત કરી રહ્યા છે અને આવા જ 25-થી વધારે વિડીયો મૂકવાની જે ધમકીઓ આપવામાં આવી રહી છે. જે આ જે શીખ સમાજના લોકો છે પંજાબના છે અને એમના દ્વારા હજુ પણ જે ધમકીઓ આપવામાં આવી રહી છે કે જે અહીં જે 25-થી વધારે વિડીયો આવા જેવું પણ જણાવી રહ્યા છે. આપ સીધા વિડીયોમાં જોઈ રહ્યા છો, આપ આ સીધા દ્રશ્યો છે. ઠીક છે, ગરમી ના કરે તમે લોકો પંજાબ ના છો, આ ગુજરાત છે અને ગુજરાતમાં આવા કોઈ, આપ જોઈ રહ્યા છો આ સીધા, અમે અત્યારે હાલ આ સોશિયલ મીડિયામાં જયારે આ વિડીયો વાયરલ થયો ત્યારે જ આ ગૌ રક્ષકો અહીં પહોંચ્યા છે. અને છતાં બી તમારા લોકો છે એ જાહેરમાં આવું કે છે કે અમે હજુ 25 વિડીયો આવા વાયરલ કરશું, શું કહેવા માંગો છો? આ તમારા સમાજના શીખ સમાજના લગ્ન છે, આ વિડીયો વાયરલ થયો છે તેના કારણે જ અહીં પોલીસ તંત્ર અને દિયોદરનું મીડિયા પણ અહીં તમામ સાથે છે અને અહીં પહોંચ્યા છીએ. અને છતાં બી તમારા માણસો એવું કહે છે કે અમે હજુ 25-થી વધારે વિડીયો વાયરલ કરશું. અમારા ધર્મ પર આવશે ચાલો.